બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું કે 4 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. તેમણે વધારેમાં જણાવ્યું કે માજી કોંગ્રેસ પ્રમુખ ધીરજલાલ એમ પટેલ એટલે કે DM પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ 2 વાર લેખિત જાણ કરેલ, તે ઉપરાંત 1/8/2018 આજ દિન સુધી કુલ પ્રોગ્રામો 15-20 અને જિલ્લા કારોબારીની મિટિંગ તથા તાલુકાની મિટિંગ 24 થઈ તથા પાર્ટી તરફથી આપવામાં આવેલા કાર્યક્રમ કરેલ છે, જેમાં ટેલિફોનિક તથા વખતો વખત જાણ કરેલ છતાં પણ 1 પણ મિટિંગ તથા કાર્યક્રમોમાં હાજરી આપેલ નથી. તદઉપરાંત દરેક કાર્યક્રમ નિષ્ફળ કેમ જાય તેવા પ્રયત્નો કરેલ છે. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં પણ પક્ષ વિરુદ્ધ કામ કરેલ છે, જે બાબતે મનહરભાઈ પટેલની પણ ફરિયાદ હતી. આ તમામ બાબતોને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત પ્રદેશ સમિતિ તથા નિરીક્ષકોને ફરિયાદ કરેલ છે. તે અનુસંધાને નિર્ણય લેવામાં આવ્યો છે કે DM પટેલ ધીરજલાલ એમ પટેલને 6 વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે, જ્યારે કે સાથોસાથ હરેશભાઈ ગોરાભાઈ પંચાલ, સિકંદરભાઈ જીનાભાઈ જોખિયા, સંજયભાઈ પટેલ એમ આ 4 કાર્યકર્તાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેવું કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું હતું. મારું નામ રમેશભાઈ મેર, બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિનો હું પ્રમુખ છું. પત્રકાર પરિષદ અમારા પક્ષમાં પાર્ટીના જે પીઢ કદાવર નેતા એવા ઘણા જ સમયથી, એટલે કે 12 મહિનાથી પક્ષનું કામ કરતા નથી અને તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી ગઈ હોય એમાં પણ કામ કરેલ નથી અને પક્ષમાં વિક્ષેપ ઊભો થાય એવી કામગીરી કરતા હોય, એટલે હું DM પટેલ ને સસ્પેન્ડ કરું છું આજે પાર્ટીમાંથી 6 વર્ષ માટે. અગાઉ 2 વખત નોટિસ પણ આપી છે અને નોટિસ આપ્યા પછી પણ ઘણી વખત અવારનવાર એમને જાણ કરવા છતાં કોઈ જવાબ નથી આપતા અને પ્રદેશ સમિતિ લેવલે પણ એમનો જવાબ માગેલો છે પણ છતાં એને જવાબ નથી આપ્યો, એટલે પક્ષમાંથી એને બળતરફ કરવામાં. હા, છેલ્લા લોકસભાની ચૂંટણી ગયા પછી અમુક કાર્યકરો જે છે, સિકંદરભાઈ જોખિયા છે, હરેશભાઈ પંચાળા છે, સંજયભાઈ પટેલ છે, લોકસભાની ચૂંટણી ગયા પછી ઘણા સમયથી જે પાર્ટીનું ડિસ્ટ્રિક્ટ લેવલે ગ્રુપ હાલતું હોય એમાં જુદી જુદી જે પક્ષને નુકસાન થાય એવી પોસ્ટ ઉમેરતા હોય અને પક્ષને નુકસાન થતું હોય તો એને પણ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં. નહીં, પક્ષને નુકસાન થતું હોય તો પછી સિસ્ટમિક પગલાં કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય એની ઉપર લેવા પડે.